નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે ચાંદા મામા અને તેના મિત્રો વિશે આગળ જોશું. તો ચાંદા મામા છે બરોબર, એ ક્યાં હોય? આકાશમાં હોય બરોબર. ચાંદા મામા છે એ ક્યાં હોય? આકાશમાં છે. એ આવી રીતે હસતા હોય, વાદળાની વચ્ચે છે ચાંદા મામા હોય બરોબર છે, આવી રીતે. અને એ ચાંદા મામા હોય એ આકાશમાં હોય, તો આકાશમાં ચાંદા મામા ભેગું એના મિત્રોએ પણ હોય. આપણે જેમ જમીન ઉપર રહીએ અને આપણા ભેગા આપણી આજુબાજુ ઘણા બધા આપણા ભાઈબંધુ હોય, એમ ચાંદા મામાના પણ ઘણા બધા ભાઈબંધુ હોય. તો ચાંદા મામાના ભાઈબંધુ છે એ કોણ હોય? તો તારા છે. તારા છે એ ચાંદા મામાના મિત્રો કહેવાય. એટલે કે આ ચાંદા મામા છે એની આજુબાજુ રહેતા આ બધા છે એ શું છે? એના મિત્રો, એટલે કે એના ભાઈબંધુ છે બરોબર. એક દિવસ શું થાય છે કે ચાંદા મામા છે બરોબર, એના ઘરે એના બધા ભાઈબંધો આવે છે, એના મિત્રો આવે છે. એટલે આ બધા તારાઓ છે ઘણા બધા એ શું કરે છે, ચાંદા મામાના ઘરે એક દિવસ આવે છે. એટલે ચાંદા મામા છે એના ઘરે એને બોલાવે, એના ઘરે બોલાવે પછી શું કરે કે એને ગણવા છે કે મારી પાસે કેટલા બધા મિત્રો છે. એને ખબર નથી કે એની પાસે એના કેટલા બધા મિત્રો છે. એટલે એ શું કરે છે, એક મિત્ર આવે તો એને એક કાર્ડ આપે બરોબર. એક મિત્ર આવે, એક મિત્રને આવી રીતે એક લખેલું એક કાર્ડ આપે, એક કાર્ડ આપે. બીજો મિત્ર આવે બરોબર, તો એને આવા બે કાર્ડ આપે. અને એક કાર્ડ છે પોતાના ખિસ્સામાં નાખતા આવે અને એક ભાઈબંધને આપે, એટલે એને ખબર પડે કે છેલ્લે મારી પાસે કેટલા બધા છે મિત્રો વધે બરોબર. તો એવી રીતે છે એને શું કર્યું કે એક કાર્ડ આપ્યું તો કેટલા મિત્ર આવ્યા? એક, એટલે અહીંયા કેટલા આવે? એક આવ્યા. પછી અહીંયા એક ને એક કેટલા કાર્ડ આપ્યા? બે, તો અહીંયા કેટલા આવશે? બે. પછી છે એને એક મિત્રને બરોબર આવા આ એક બે ત્રણ ચાર અને પાંચ કાર્ડ આપ્યા બરોબર. પાંચ કાર્ડ આપ્યા તો એ કેટલા તારા હશે? તો એ કેટલા તારા માટે? તો આ એક હતું તો એક માટે, એક અને બે તો કેટલા માટે? બે માટે. તો આ કેટલા છે? એક બે ત્રણ ચાર અને પાંચ. તો આ કેટલામું હશે? પાંચ. તારા માટે કેટલા કાર્ડ આપ્યા હશે? પાંચ બરોબર. હવે શું થાય છે કે પાંચ છ સાત આઠ એમ એક એક કાર્ડ તો આપતા ગયા તો વાંધો ના, પણ છે કાર્ડ છે એમાં મિત્રો હજી હજી વધારે ને વધારે આવતા જાય છે. તો શું થશે કે મિત્રો વધુ ને વધુ આવતા જાય બરોબર, તો એની સંખ્યા વધતી જાય. ના એક એકના કાર્ડ છે એ તો ઘણા બધા થાય, એનું ખિસ્સું છે એ ભરાઈ જાય. તો ખિસ્સું ભરાઈ જાય એના માટે એને શું કર્યું કે દસ કાર્ડ થઈ ગયા બરોબર. દસ તારા આવ્યા, દસ મિત્રો આવ્યા, તો દસ કાર્ડનું એને એક કાર્ડ બનાવ્યું કે દસ મિત્રો આવ્યા એના હાટાનું એને એક કાર્ડ બનાવ્યું. તો શું કરે છે એ કે આવી રીતે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. હવે આ દસ કાર્ડ છે તો એનું એક કાર્ડ બનાવી નાખ્યું, દસ કાર્ડનું દસ મિત્રોનું એક કાર્ડ બનાવી નાખ્યું અને એનું જૂથ આપી દીધું કે તમે દસે દસ જણા છે અહીં સાઈડમાં બેસો, આ દસ જણાનું એક જૂથ. એવી રીતે એને એક કાર્ડ એક એકને છે એ ન ગણવા માટે શું કરી દીધું, દસનું એક જૂથ આપી દીધું. એટલે કે દસ કાર્ડ ના એક કાર્ડ દસવાળું બનાવી નાખો. છતાં એના ચાંદા મામાના મિત્રો છે એ હજી આવવાનું ચાલુ જ રાખે છે. આ ચાંદા મામા છે એના આ બધા મિત્રો છે એ હજી આવવાનું ચાલુ ને ચાલુ રાખે છે, હજી બંધ થતા નથી. તો છેલ્લે શું થાય છે કે દસ દસ વાળા હવે કાર્ડ બનાવવાની શરૂઆત કરી દીધી એને, પેલા એક એક વાળું કાર્ડ બનાવ્યું પછી દસ વાળા. તો દસ વાળા કાર્ડ બનાવ્યું તો એનું ખિસ્સું છે એ આખું શું થાય છે, ભરાઈ જાય છે. પછી શું કરે છે ચાંદા મામા કે દસ વાળા ભરાઈ જાય તો દસ વાળા છે બરોબર એના મિત્રો છે એ છેલ્લે કેટલા આવી જાય છે, દસ વાળા દસ કાર્ડ કરીએ તો સોમાં બદલી નાખ્યું એને, એના મિત્રો વધતા જતા હતા એટલે એને દસ વાળા દસ કાર્ડ આપી દીધા. દસ વાળા કેટલા કાર્ડ આપી દે છે? દસ કાર્ડ આપી દે છે
એટલે શું થાય કે આ બધા 10-10 ના ડાયરેક્ટ જૂથ છે એ જ એને ગણવાના રહે, બરોબર? તો આ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100, તો 10-10 વાળા 10 કઢાય પા તો કેટલાનું બની ગયું? 100નું એક કાર્ડ બની ગયું, બરોબર? 10-10 ના પહેલા એક એક કાર્ડ આપ્યું, પછી એ વધી જતા હતા એટલે એક એક કાર્ડ વાળાને 10-10 માં ફેરવ્યા, બરોબર? 10-10 નું જૂથ બનાવી દીધું, હવે 10-10 વાળા પણ વધી જતા હતા એટલે શું કર્યું, 10-10 વાળાનું ફેરવ્યું 100માં ફેરવી દીધું, કે 10-10 કાર્ડ વાળા 10 જણા ભેગા થઈ જાય તો કેટલા થઈ જાય, 100 જણા છે એ થઈ જાય, એટલે એને 100માં ફેરવી નાખ્યું. હજી એના મિત્રો છે ચાંદા મામાના, એ હજી ને હજી આવતા જ હતા, તો ચાંદા મામા એ પછી શું કરે, એને હજી માં આવતા જ હતા તો પછી કે ચાંદા મામાનું ખીસું છે એ હજી ભરાવા જ માંડ્યું, તો પછી એને પૂરા કરવા કેવી રીતે, તો ચાંદા મામા શું કરે છે, એક ગણતરી કરે છે. શું કરે છે? એક ગણતરી કરે છે અને બધાને છે એ ખિસ્સામાં મૂકતા જાય છે. હવે ચાંદા મામા છે એ શું કરે છે, એની પાસે કેટલા કાર્ડ હશે ખિસ્સામાં અને કેટલા માણસો આવ્યા હશે એના માટે જોઉં તમને, તમારી ચોપડીની અંદર લખેલું જ છે. 19 લખેલા છે તો 10 વાળા કેટલા કાર્ડ અને એક એક વાળા કેટલા કાર્ડ હશે આપ્યા હશે, બરોબર? 19 લખેલ છે તો 10 વાળું એક કાર્ડ અને એક એક વાળા કેટલા 9 કાર્ડ છે એને આપી દીધેલા હશે, બરોબર? એટલે કેટલા થઈ જાય, 10 ને 9, 19, 1, 2, 3, 4, 5, 6, 7, આ 8 અને એક આ 9. જો આ 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 થઈ ગયા. 19 છે એટલે 10 વાળું એક કાર્ડ અને 9 છે એ એક એક રૂપે એક એક વાળા કાર્ડ આપ્યા, આ 10 વાળું એક ભેગું અને એક એક ઓલું. ત્યાર પછી તમને સંખ્યા આપી 21. 21 આપી સંખ્યા, બરોબર? તો આ 21માં 10 વાળા કેટલા આવી જાય, તો અહીં આગળ એક હતો, બરોબર? તો અહીં 10 વાળું એક આવ્યું, આગળ બે છે તો 10 વાળા કેટલા આવે, 2. એટલે 10 વાળા કેટલા આવી જાય, 2 કાર્ડ આવી જાય. અને પાછળ 9 છે તો એક એક વાળા કેટલા આવ્યા, 9 આવ્યા. તો પાછળ અહીંયા 1 છે તો એક એક વાળા કેટલા આવશે, 1. એટલે થઈ ગયું 10 ને 10, 20 અને 1, 21 થઈ ગયા. એવી રીતે 95 છે, બરોબર? તો અહીંયા જો એ આગળ એક હતું એટલે 10 વાળું એક કાર્ડ, આગળ 2 છે એટલે 10 વાળા 2 કાર્ડ, આગળ 9 છે તો 10 વાળા કેટલા કાર્ડ થશે, 9 કાર્ડ, બરોબર છે? 10 વાળા છે એ તમે 9 કાર્ડ છે આવી રીતે કરી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરોબર? આગળ 9 છે એટલે 10 વાળા 9 કાર્ડ થઈ ગયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અને પાછળ 5 છે તો અહીં પાછળ 9 હતા કેટલા, 1 વાળા થયા 9, અહીં પાછળ 1 હતું એટલે 1 વાળું 1, અને અહીં પાછળ 5 છે તો 1 વાળા કેટલા થશે, 5. 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. ત્યારબાદ તમને સંખ્યા આપી દીધી 201. તો 201 સંખ્યા આપી તો તમને 100-100 વાળા 2 કાર્ડ અને 1-1 વાળું કાર્ડ આપી દીધું છે, 100 વાળા 2 કાર્ડ આપી દીધા અને 1 વાળું 1 કાર્ડ આપી દીધું, એટલે 100 અને 100, 200 અને આ 1 એટલે 1 થઈ ગયું, 201 થઈ ગયા. ત્યારબાદ તમને સંખ્યા આપી 260. 260 સંખ્યા આપી તો અહીંયા જો આગળ 2 હતા, બરોબર? તો અહીં કેટલા 200-100 વાળા કર્યા, તો અહીંયા આગળ આપણે પાછા 2 જ છે તો આગળ કેટલા 100-100 વાળા આપણે કરશું, 100-100 વાળા 2 કરશું, થઈ ગયું. પછી અહીંયા છે એ દશકની સંખ્યા છે, એકમ દશક અને 100, બરોબર? આ દશકની સંખ્યા, આ 100ની, 100ની એટલે 200 વાળા થઈ ગયા. આ દશકની સંખ્યા છે તો 6 કેટલા થશે, 6 છે એ 10-10 વાળા થશે, 10, 10, 10, 10, 10 અને 10. 10 વાળા 1, 2, 3, 4, 5 અને 6, 6-10 વાળા થઈ ગયા. પાછળ છે 0, તો કાંઈ કરવાની જરૂર નથી. એટલે આપણે જોઈએ તો પહેલાં બગડો એટલે 200-100 વાળા દશક 100ની સંખ્યામાં છે, એટલે પછી છે 6 દશકની સંખ્યામાં, એટલે 10-10 વાળા 1, 2, 3, 4, 5 અને 6,
છ એટલે ઈ છ પાછળ છે શૂન્ય એટલે કઈ કરવાની આગળ જરૂર નથી. પાછળ જો આવી રીતે એકમની અંકમાં એક બે ત્રણ ચાર પાંચ હોત તો આપણે એક એક વાળું છે આવું કાર્ડ એ લખવું પડત, પણ એ છે નહીં એટલે લખવું પડશે નહીં. હવે આગળ જાય તો આ છે, તમે વિડીયો સ્ટોપ કરી અને લખી લેજો, બરોબર છે? તો 260 પછી આપ્યા છે 300, તમને છે 300 આપી દીધા. તો અહીં એકમ દશક અને સો, સોનામાં 3 આપી દીધા. તો આપણે અહીંયા જો એકમ દશક અને સો, સોમાં 2 આપ્યા હતા તો 100 વાળા કેટલા કર્યા આપણે? 2. એવી જ રીતે અહીંયા 100 વાળા કેટલા કરવા પડશે આપણે? કેટલા આપ્યા છે? 3. એટલે 100 વાળા કેટલા કરશું? 3 કરશું એટલે 300 થઈ જાય, બરોબર થઈ ગયા. ત્યારબાદ તમને સંખ્યા આપી 306. હવે આગળ અહીંયા જો એકમ દશક સોમાં 3 આપ્યા છે તો અહીં એકમ દશક સોમાં 3 આપ્યા તો આપણે કેટલા કરવા જોશે? ફરીથી 100 વાળા 3 કાર્ડ છે એ બનાવવા પડશે, બનાવી દીધા. ત્યારબાદ દશકના ખાનામાં કાંઈ નથી અને છેલ્લે એકમના ખાનામાં કેટલા આપ્યા? 6. એટલે કે આપણે આવું એક એક વાળું કેટલા કરવા જોશે? અહીં એકમના ખાનામાં એક હતો તો 1 કર્યો, અહીં આપણે એકમના ખાનામાં છે 6 તો અહીંયા કેટલા કરશું? એક એક વાળા 6 કાર્ડ કરવા પડે, બરોબર. એટલે 100 200 300, 1 2 3 4 5 અને 6, એટલે 306. જો 300 અને 6 થઈ ગયા. એવી રીતે તમને આપ્યા 344. તો 344 આવેલા, અમે બધેમાં 100 માં ખાનામાં 3 3 છે એટલે આપણે કેટલા મૂક્યા? 3. એટલે 100 વાળા તો આપણે 3 મૂકવાના જ છે, બરોબર. ત્યારબાદ દશકના ખાનામાં કેટલા આપ્યા? 4. હવે અહીંયા જો દશકના ખાનામાં કેટલા આપ્યા હતા? 6. એટલે 10 વાળા આપણે કેટલા કાર્ડ મૂક્યા હતા? 6. એવી જ રીતે અહીં દશકનામાં આપ્યા 4 એટલે આપણે 10 વાળા કેટલા કાર્ડ મૂકવા પડે? 4 કાર્ડ છે એ મૂકવા પડે, બરોબર. દશકના ખાનામાં 4 છે એટલે 4 કાર્ડ મૂકી દીધા. પછી એકમના ખાનામાં 4 છે તો આવા એક એક વાળા કેટલા મૂકવા પડે? ફરીથી 4 મૂકવા પડે. એટલે થઈ ગયું એ 100 200 300, 10 20 30 40, બરોબર. 340 અને 1 2 3 4 એટલે કે 344. સોમાં 3, 100 વાળા 3, દશકમાં 4 એટલે 10 વાળા 1 2 3 4, એકમના 4 એટલે અહીં 1 2 3 અને 4 થઈ ગયા. તો આપણે છે એ 344 કર્યું. એની નીચે આપ્યું છે 350, બરોબર, અને 400. આ બે છે એ તમારે ઘર લેસનમાં કરવાના રહેશે. આવી રીતે આ બધા આપણે કર્યા, બરોબર છે. એવી જ રીતે આ પણ છે એ તમારે ક્યાંથી? ઘર લેસનમાં છે એ કરીને આવવાનું રહેશે. તો આજના આ લેક્ચરમાં તમે જે આજે શીખ્યા, બરોબર, 10 10 વાળા કાર્ડને એક એક વાળા 10 10 વાળા કાર્ડને 10 ભેગા કર્યા તો 100 વાળા થયા. એક એક વાળો કાર્ડ છે એ વધારે થઈ જતા એટલે એને 10માં પહેલાં ફેરવ્યા હતા એને, બરોબર. આવી રીતે ત્રિકોણ વાળા હતા એ એક એક વાળા હતા ને, તો એને કેમાં ફેરવ્યા હતા? એને 10માં. આવા 10 કાર્ડ ભેગા થાય તો 1 10નું ભેગું કરી દીધું, પછી 10 10 વાળા છે એ 10 ભેગા થયા તો 100 વાળું એક કરી દીધું, અને પછી આવી જે સંખ્યાઓ આપેલી હતી આપણે એમાંથી 10 વાળા કાર્ડ અને 1 વાળા કાર્ડ, બરોબર, પછી કેવી રીતે કર્યું? તો 100 વાળું હોય તો 100 વાળું એક કાર્ડ અને બાકીના એના પછીના કાર્ડ, એવી રીતે કર્યું. હવે તમારે ઘર લેસનની અંદર આ બે સંખ્યાઓ છે એ કરીને આવવાની છે, આ તો કરવાનું છે, અને એના સિવાય આ બે છે એ તમારે ઘર લેસનમાં કરવાની છે. હોમવર્ક તમને લખી દઉં, આજે કરાવેલ બે વાર કરો. આ છે એ તમારું આજનું ઘર લેસન છે. ચાંદા મામા અને એના મિત્રો, ચાંદા મામાના મિત્રો બધા કોણ થાય? તારા. એટલે ચાંદા મામાના ઘરે તારાઓ જેટલા આવ્યા હશે એના વિશે છે. ચાંદા મામાએ આવી રીતે કાર્ડ બનાવ્યા અને એમાં કેટલા મિત્રો આવ્યા છે એ આપણે ખબર પડી અને ચાંદા મામાને ખબર પડી.
એના પછીનું છે વધારે હું આના પછીના લેક્ચરમાં તમને સમજાવીશ. આ લેક્ચર છે એને અહીં સમાપ્ત કરું છું. લેસન છે તમે બધા સરસ રીતે કરી અને મને ફોટા મોકલી આપજો. નમસ્તે.